જીવ સંસ્કાર. આ વિધાન દ્વારા આપણે વાત કરશું ભૂસ્થિર અને ધ્રુવીય ઉપગ્રહો વિશે. ભૂસ્થિર એટલે એવા ઉપગ્રહ કે જે આપણને એક જગ્યાએ સ્થિર છે એવી ખબર પડે, તો એવા ઉપગ્રહને આપણે ભૂસ્થિર કહીશું. ગમે ત્યારે આપણે જોઈએ કે એનો સ્થાન બદલાવશે નહીં, અને આવું જો થાય એનો મતલબ એવો કે એનો આવર્તકાળ જે છે એ 24 કલાક એનો હોવું જોઈએ. હું આપણને કોઈક વસ્તુ સ્થિર દેખાય છે કે જો એ પૃથ્વીની ઝડપને બરાબર ઝડપથી ભ્રમણ કરી રહ્યું હોય. જયારે ગણતરીઓ કરી અને જોયું તો આના માટે જે જરૂરી ઊંચાઈ હોય એ કઈ 63,000 કિલોમીટર જેટલી જરૂરી ઊંચાઈ હોય છે. આટલી ઊંચાઈ જો કોઈ પદાર્થને આપણે અવકાશમાં કરતો રાખીએ તો એ આપણને ભૂસ્થિર દેખાય. ભારતમાં ઇન્સેટ શ્રેણીના ઇન્સેટ 1, 2, 3, 4 આ શ્રેણીના જે ઉપગ્રહો જે છે એ ભૂસ્થિર ઉપગ્રહો છે જેમનો આવર્તકાળ લગભગ 24 કલાક છે. ધ્રુવીય ઉપગ્રહો એવા છે કે જે પૃથ્વીની સપાટીથી થોડા નજીક છે, 300 કિલોમીટરથી લઈ અને 1,000 કિલોમીટર સુધીની ઊંચાઈ ઉપર આવેલા ઉપગ્રહ છે જેને ધ્રુવીય ઉપગ્રહ કહીએ. તે પૃથ્વીને ઉત્તરથી દક્ષિણ એવી રીતે ભ્રમણ કરે અને પૂર્વથી લઈને પશ્ચિમ સુધી. અને આ કેન્દ્રીય પૃથ્વીની સપાટી જે છે પૃથ્વીની સપાટીથી ખૂબ નજીક છે એટલે એ પૂર્વ દિશાથી આને ઈસ્ટ કહી અને ઈસ્ટ કહી દે અને ઈસ્ટ કહી દે અને નોર્થ કહી દે અને સાઉથ. તો પૂર્વથી પશ્ચિમ દિશામાં અને ઉપરથી નીચે એટલે એક સમયે એ પૃથ્વીનો એક નાનો અવલોકન ભાગ જોઈ શકશે. પછી મને પાછું બીજા ભ્રમણ દરમિયાન આનો ભાગ, ત્રીજા ભ્રમણ દરમિયાન, ચોથા ભ્રમણ દરમિયાન, સાતમા ભ્રમણ દરમિયાન. કેમકે પૃથ્વીની સપાટીથી ખૂબ નજીક છે તો આનો આવર્તકાળ 100 મિનિટથી લઈ અને એની આજુબાજુ 1 કલાકથી લઈ 3-4 કલાક સુધીનો હોઈ શકે. તો એ દરમિયાન એ વારંવાર પૃથ્વીની સપાટીથી આપણે જોઈશું તો એ આપણને સ્થિર દેખાશે નહીં. અને આવી રીતે એ માહિતીને આપણા નાના નાના પટ્ટાઓમાં લઈ આવશે. પછી આપણી પાસે કમ્પ્યુટરને અત્યારે ઘણી બધી એવી વ્યવસ્થા છે કે જેના કારણે આપણે આ બધી માહિતીને એક ચાર્ટ બનાવી અને આખી માહિતીને ભેગી કરી શકીએ અને આ સ્વરૂપમાં લઈ આવીએ. તો ઠીક છે, ધ્રુવીય ઉપગ્રહ પૃથ્વીની સપાટીની નજીક છે એટલે એના દ્વારા આવરાત ક્ષેત્ર પણ ખૂબ ઓછું છે. જયારે આપણે ભૂસ્થિર ઉપગ્રહની વાત કરીએ તો એ પૃથ્વીની સપાટીથી ખૂબ દૂર છે એટલે એના દ્વારા આવરાત ક્ષેત્ર પણ ખૂબ વધારે છે. પહેલાના જમાનામાં એવું હતું જયારે ટીવી વગેરે લોકો ત્યારે રેડિયો હતા. ઠીક છે, તો રેડિયોમાં શું સિસ્ટમ હોય કે ધારો કે આપણું એની અંદર અહીંયા હોય એક જગ્યાએ રેડિયો સ્ટેશન છે. રેડિયો સ્ટેશન ઉપર આવી રીતે એન્ટેના હોય. આ એન્ટેના જે છે એ માહિતીને બ્રોડકાસ્ટ કરે એટલે બધી દિશામાં માહિતી રહે છે. ઠીક છે, માહિતી રહેતી હતી તો શું થાય, સીધી સીધી લીટીમાં જે માહિતી જાય તો એ માહિતી અહીંયા સુધી જ પહોંચી શકે. માટે શું કરે કે આ એવા રેડિયો વેવનો વિદ્યુત ચુંબકીય વિકિરણો એવા વિકિરણો કાલે ઉપયોગ કરે કે જે આગળ જતા વાતાવરણના આયનોસ્ફિયર સાથે ભટકાય અને ત્યાંથી પરાવર્તિત થઈ અને અહીંયા પહોંચે. એટલે કોઈ એક જગ્યાએની માહિતી જે છે એ ખૂબ ઝડપથી બીજી જગ્યા સુધી પહોંચી શકે. ઠીક છે, એટલા માટે એન્ટેનાસ વગેરેનો ઉપયોગ કરવામાં આવતો હતો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવું તો કાંઈ નથી, પણ આટલી વસ્તુ ખાલી ભૂસ્થિર અને ધ્રુવીય ઉપગ્રહ વિશે સમજશું અને આગળ જતા રહીશું. વજનવિહીનતા, વજનવિહીનતા એનો મતલબ એવો થાય કે જ્યારે તમને તમારું વજન જે છે એ ફીલ ન થાય એવી સ્થિતિ. ધારો કે ચંદ્રની સપાટી ઉપર તમે જતા રહ્યો અને ત્યાં જઈ અને તમે જો ચાલવા જાઓ તો તમે ઉદગમ મારશો. કેમ કે ત્યાંનું ગુરુત્વાકર્ષી બળ જે છે એ ખૂબ ઓછું છે. વિચાર કરો કે ગુરુત્વાકર્ષી બળ જો ના હોય તો નીચેની બાજુ કોઈ બળ જ ન લાગે તો આપણે આવી રીતે જેમ સીધા અત્યારે ઉભા છીએ એમ ઉભા ન રહી શકીએ, આપણે તરતા આવીએ. તમે ઘણી વખત જોયું હશે ટીવી પ્રોગ્રામ્સની અંદર કે અવકાશની અંદર અવકાશયાત્રી જે છે એ તરતા હોય એ એવા સ્વરૂપમાં હોય છે. કેમ કે એના ઉપર કોઈ જાતનું બળ લાગતું નથી. અવકાશમાં ખરેખર કોઈ દિશા જ નથી હોતી. જો અધો દિશા હોય એનો મતલબ એવો
ઠીક છે. માટે વજન વિહીનતા એક એવું સ્વરૂપ છે કે જ્યારે ક્યાંક કોઈ પણ જાતનું બળ અથવા દોડ જે છે એ અનુભવાય નહીં. તો અત્યારે કસરત કરજો. થેન્ક યુ.